કોસ્ટલ હાઈવે નું માહિયાવન થી સમાજપુરુ આ લાઈન બધી પૂરી આમાં જોઈન્ટ કરી કે અમે ત્યાં સુધી નિકાલ કરી નસુ નિકાલ નથી થયો તો પાણી અહીંયા આવીને અટકી જવાનું તમે ત્યાં સુધી તો કરી દો દરિયા સુધી ના પાડેલું લાઈન તો બી જબરજસ્તી થી લાઈન એ લોકો લીધી અમે ના પાડી અમાર નથી જો તો અમાર પાણી નીકળી જતું છે જબરજસ્તી થી લીધી જબરજસ્તી આ રમણભાઈ બહુ દબાણ બી કર્યું કે અમાર લાઈન નથી જોતી પણ આ લોકો નહીં માયના લઈ આવ્યા લાઈન પાછી લઈ આવ્યા તો પૂરું કરો ને કે ગ્રાન્ટ આવી ગઈ છે અમારા પૈસા પાસ થઈ ગયા છે તો તમારું પૈસા પાસ થઈ ગયા ગ્રાન્ટ આવી ગયા તો કામ ચાલુ કરવું જોઈએ ને બે ત્રણ માણસ મજૂર લાવીને કામ કરે શું કામ થાય 25-30 મજૂર આવ્યા તો કામ થઈ જાય અત્યારે હું ઉમરગામમાં દલિત કાર્યકર્તા છું ભારતીય જનતા પક્ષમાં વર્ષોથી કામ કરીને જે વોર્ડ નંબર 4ની અંદર બહુ મહેનત કરીને ભાજપનું ટેબલ લગાડેલું હતું અને આજે દુઃખદ સાથે કહેવું પડે કે ભાજપના કાર્યકર્તાને જૂના કાર્યકર્તાને પૂછવામાં આવતા નથી પરંતુ દુઃખ સાથે એવું કહેવું પડે છે કે ઉમરગામની અંદર નગરપાલિકા છે અને અમારા જે વોર્ડનું ગટર લાઈન છે તેને મેં એમ ચીફ ઓફિસરને 3 વાર કીધું કે ભાઈ એક વોર્ડ પાણી રોહિતવાસમાંથી કાઢો એક પાણી બારિયાવાડના થઈને ચાલો એટલે 3 પાણી આ વખતે લોકદરબારની અંદર પ્રશ્ન પૂછવામાં ત્યારે જિલ્લા કલેક્ટરના ચૌધરી સાહેબ એમ કીધું કે આ 15 દિવસમાં કામ પૂર્ણ થઈ જાય હવે વરસાદનો સમય 10 દિવસનો રહ્યો છે અને આ તમે જોઈ રહ્યા છો કે 2017નું તળાવ આનું બિલ પાસ કર્યું કયા રાજપરા જે મને તો કોન્ટ્રાક્ટરનું નામ પર નથી મને જાણવા મળેલું છે કે 2000ના ચીફ ઓફિસરને શું ઇન્ટરેસ્ટ છે કે નવા બિલોને જગ્યાએ કામ કરવાની ધગસ નથી પરંતુ આ 2017નું એમ કે સફાઈ કરેલું એના પણ બિલ ચૂકવ્યા છે મને જાણવા મળ્યું કે 2017થી બધા બિલ ચૂકવા જૂના બિલો ચૂકવવામાં શું ઇન્ટરેસ્ટ છે મને નથી ખબર પણ અમારા દલિત સમાજની અંદર આજે પણ અન્યાય થઈ રહ્યો છે અમારા હજુ કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી અને કરોડોનું બિલ પાસ કર્યું છે આની ઇન્કવાયરી થવું જોઈએ આને ઇન્કવાયરી બેસાડવું જોઈએ અને આ બિલો કેવી રીતે મંજૂર કરવામાં આવ્યા છે કયા આધારે કરવામાં આવ્યા છે એની તપાસ થવી જોઈએ બીજો એક મુદ્દો છે કે ઉમરગામના જે ગટર લાઈન બનાવવામાં આવે છે એને કોન્ટ્રાક્ટરને આજે 2 વર્ષથી એ લોકો ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો છે અને મારે દુઃખદ સાથે કહેવા પડે કે બધા હોદ્દેદારો આપણા સત્તાધારી પાર્ટીમાં બેહેલા ત્યારે પણ આજે આપણું કોઈ સાંભળતા નથી જ્યારે ચીફ ઓફિસર અમને અમારા ઉપર દબાણ લાવીને પોલીસનો બંદોબસ્ત લાવીને અમને ડરાવવાની વાત કરીને કામ ચાલુ કરાવે છે શું છે જ્યારે કામ ખોટું થતું હોય તો અમે અટકાવી ન શકીએ નાગરિક તરીકે એક દલિત કમાન્ડનો નેતા તરીકે હું અટકાવી નહીં શકું શું અમારા પર અન્યાય થાય અમને દબાવણ કરવામાં આવે અમે જ્યારે મળવા જઈએ છીએ ત્યારે તમે થાય તમારી થાય તે કરી લો આવા શબ્દો વાપરે છે શા માટે સાહેબ અમે ભારતીય જનતા પક્ષની મરી પેટ્યા છે માર પેધો છે કેટલી મહેનતો કરીને ભારતીય જનતા પક્ષને ઊભી કરી છે ત્યારે આ જ ચીફ ઓફિસરો અમને કોઈ વાંધો નહીં બીજું એક આદિવાસીના દાખલો માટે આજે અનુસૂચિત જાતિનો કોઈ પણ દાખલો કે આદિજાતિનો દાખલો આજે મામલતદાર છેલ્લા 25 દિવસથી મામલતદારમાં દાખલા પડી રહ્યા છે અને ચિરાગભાઈ કે આજે થશે કાલે થશે તિલક થશે તમારે આ લાવો અને આવકનો દાખલો જોતો હોય તો બેંકની સ્ટેટમેન્ટ લઈ આવો આ શું આ અમારા દલિતો પડે જ બીજા કોઈ નહીં શા માટે પણ આવો અન્યાય કરે છે એક દલિતોને અન્યાય થતો જોતા રહેવાનું દલિતો આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરતા ના ભૂલશો આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.